અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. રંગોના પર્વની ઉજવણી માટે આપ સૌએ કલર તથા પિચકારીઓની ખરીદી કરી લીધી હશે. ધૂળેટી પર્વની ઉજવણીમાં કેમિકલવાળા રંગોના ઉપયોગથી તમારી ચામડીને નુકસાન થઈ શકે છે. ભરૂચના ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર બાવિન સુરતીએ જણાવ્યું છે કે કેમિકલવાળા કલરના કારણે ઘણી વખત ચામડીમાં ઇન્ફેક્શન આવે છે અને તેના કારણે ચામડી કાળી પડતી અથવા ચામડી ઉખડી જવાની સમસ્યા જોવા મળે છે. ધૂળેટી ઉજવવા માટે ગુલાલ તથા કેસુડાના ફૂલના પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. હાલમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે વધુ સંખ્યામાં લોકોને એકત્ર ન થવા તથા સાવચેતીના પગલાં ભરવા સલાહ આપવામાં આવી છે. દર્શક મિત્રો, ફરી એકવાર આપણે હોળી ધૂળેટીના તહેવાર માટે તૈયાર થઈ ગયા છે અને ઉજવવો પણ જોઈએ. પરંતુ દર વખતે કહું છું એ પ્રમાણે આ વખતે ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે આ વખતના ધૂળેટીના કોઈ પણ તહેવારમાં આર્ટિફિશિયલ કેમિકલ્સનો કોઈ પણ ઉપયોગ નહીં કરીએ. હજી પણ ધૂળેટીના તહેવાર પછી આર્ટિફિશિયલ કલરથી ચામડીને બહુ જ બધા નુકસાન લઈને પેશન્ટ્સ આવે છે અને ઘણીવાર એમાં ઇરિવર્સિબલ નુકસાન થાય એટલે ફરીવાર સુધરવાની શક્યતા નથી રહેતી. તો મને આપની સલાહ આપવાની એક જ બંધ થાય છે કે ફરીવાર જ્યારે પણ આપણે ધૂળેટીનો કલરમાં ઉપયોગ કરીએ ત્યારે માત્ર બાયોલોજિકલ ડિગ્રેડેબલ હોય, ગ્રેડેબલ હોય એવા જ કલરનો ઉપયોગ કરો. કશું ના મળે તો કેસુડાના પાણીનો ઉપયોગ કરો અથવા તો સાદા પાણીનો બી ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત જ્યારે બી કલર લગાવવાની શરૂઆત કરીએ એ પહેલાં શરીર પર, ચામડી પર કોપરેલનું માલિશ કરો, ત્યાર પછી રમો. જરૂર પડે તો તમારી ચામડીને અનુરૂપ સનસ્ક્રીન લોશન લગાવો અને પછી રમો. રમ્યા પછી ફરીવાર એકવાર સાફ કરો અને ત્યાર પછી ફરીવાર કેમિકલ કાઢવા માટે સાબુથી, કલર કાઢવા માટે સાબુથી ક્લીન કરી અને ફરીવાર કોપરેલનું માલિશ કરી દો. એ ઉપરાંત આ વખતે વધારે તમે બધા જ જાણતા હશો કે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. હજી સુધી ફોર્ચ્યુનેટલી આપણા સ્ટેટમાં, આપણા સિટીમાં હજી આવ્યો નથી, પરંતુ એનાથી બચવાના ઉપાય તરીકે આપણે બહુ જ બધા ભેગા એકસાથે થઈએ ન થઈએ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એકબીજાની સાથે હાથ ન મિલાવીએ એ પણ વધારે એટલું જ મહત્ત્વનું છે. તે ઉપરાંત કોઈને ખાંસી શરદી હોય તો એ ટોળામાં આવીને બીજાને ઇન્ફેક્ટ ન કરે એ આપણી જવાબદારી છે કે જેથી આપણો ચેપ બીજાને લાગે નહીં. આભાર.